આગળ વાત કરીએ તો પાવાગઢમાં વરસાદી માહોલના કારણે અનોખો નજારો જોવા મળ્યો હતો। મંદિરની સીડીઓમાંથી પાણી વહી રહ્યું હતું। સીડીઓમાંથી વરસાદી પાણી વહેતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદી ઝાપટા અચાનક વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો હતો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો છે। પાવાગઢમાં વરસાદ પડતા અનોખો નજારો જોવા મળ્યો હતો। મંદિરની સીડીઓમાંથી વહેતું થયું હતું પાણી, જેને લઈને લોકોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સીડીઓમાંથી વરસાદી પાણી વહેતા એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। પ્રવાસીઓને આ રીતના નજારા જોઈને ખૂબ જ ખુશી દેખાઈ આવી હતી। પાવાગઢમાં વરસાદી માહોલ જોવાયો છે, જેના કારણે સીડીઓમાંથી પાણી વહેતું થયું હતું। પાવાગઢમાં વરસાદ પડતા અનોખો નજારો જોવા મળ્યો હતો। મંદિરની સીડીઓમાંથી પાણી વહેતું થયું હતું। સીડીઓમાંથી વરસાદી પાણી વહેતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। પાવાગઢમાં વરસાદ પડતા અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યારે ચોટીલામાં પણ વરસાદી ઝાપટા આવ્યા હતા અને અચાનક વાતાવરણ પલટાતા વરસાદ વરસ્યો હતો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। પાવાગઢમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। મંદિરની સીડીઓમાંથી પાણી વહેતું થયું હતું। તો પાવાગઢમાં વરસાદ પડતા અનોખો નજારો જોવા મળ્યો હતો। પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો, જે બાદ વરસાદ વરસતા સીડીઓ પરથી પાણી વહેતું થયું હતું। મુસાફરોને આ નજારાથી ખૂબ જ ખુશીનો માહોલ છવાયો હતો। સીડીઓમાંથી વરસાદી પાણી વહેતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આપણી સાથે સંવાદદાતા દીપક દરજી જોડાઈ ગયા છે। જી દીપક, અત્યારે હાલ બધે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે પાવાગઢમાં પણ એક ખૂબ જ અલગ નજારો જોવા મળ્યો હતો, જાણે કોઈ ફરવાનું સ્થળ હોય એટલું ખૂબ જ સરસ લાગતું હતું। તો શું છે વધુ વિગત, કેટલો વરસાદ પડ્યો છે? જી ચોક્કસ જણાવીએ કે પાવાગઢ ખાતે કાલે જે વરસાદ પડ્યો એ સારો 2-3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અને જ્યારે નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા હતા ત્યારે એક અલગ માહોલ ત્યાં બન્યો હતો, જેને આસપાસના લોકો ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ત્યાં ફરવા નજારો જોવા માટે આવ્યા હતા। જી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો પાવાગઢમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે સીડીઓ પરથી પાણી વહેતું થયું હતું અને લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો। એક અલગ જ દ્રશ્ય સામે આવી રહ્યું હતું। પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો, વરસાદ ખાબકતા એક અનોખો નજારો જોવા મળ્યો હતો, સીડીઓ પરથી પાણી વહેતું થયું હતું।